હેલો મિત્રો સ્વાગત છે તમારું મારા કિચનમાં રસોઈ હાઉસમાં તો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું પરફેક્ટ દાબેલીની રેસિપી ઘરે આપણે બજારના જેવી દાબેલી કઈ રીતે બનાવી શકીએ છીએ એનો પરફેક્ટ માપ સાથે અને દાબેલી મસાલો પણ એકદમ એમનો સ્વાદ કેમ આવી રીતે સરસ થાય છે તો ચાલિએ આ ચલો આપણે જોવાનું સ્ટાર્ટ કરીએ બનાવવાનું તો સૌથી પહેલાં મિત્રો મેં અહીંયા આગળ ત્રણથી ચાર ચમચી મોટી ચમચી તેલ લીધું છે તેલની માત્રા મિત્રો થોડી વધારે રાખવાની છે તેલ જેટલું વધારે હશે એટલો જ આપણો માવો જે છે એ બહાર બાજાર જે બજારમાં મળે છે એવો સરસ સુપર ટેસ્ટી બનીને તૈયાર થશે તો મિત્રો સૌથી પહેલાં મેં અહીંયા આગળ જે એક મસાલાનું પેકેટ લીધું છે દાબેલી મસાલાનું કચ્છી દાબેલી મસાલો લીધો છે મિત્રો તમારે મિત્રો તમારા આજુબાજુના તમે જ્યાં પણ રહેતા હોય તમને દાબેલી મસાલો ઇઝીલી અવેલેબલ થઈ જશે પણ મિત્રો ત્યાં આગળ ધ્યાન રાખો કે તમારે કચ્છી દાબેલી મસાલાનો જ ઉપયોગ કરવાનો છે તો જ એનો ટેસ્ટ સારો લાગશે મિત્રો મેં અહીંયા આગળ રેડીમેડ પેકેટ આવે છે એનો જ ઉપયોગ કરું છું પણ મિત્રો તમે કહેશો મને કમેન્ટ જરૂરથી કરજો તમારે જો દાબેલીનો મસાલો આ જે છે એ ગેર કેવી રીતે બનાવાય તો એની રેસીપીમાં હું તમારી સાથે જરૂરથી શેર કરીશ બસ પણ અત્યારે મેં અહીંયા રેડીમેડ મસાલો લીધો છે તો મિત્રો આ જે મસાલો નાખ્યા પછી આપણે બરોબર રીતે મસાલાને સાંતળવો ખૂબ જ જરૂરી છે જો મસાલો કાચો રહેશે તો એનો ટેસ્ટ જે છે કચાશ જે છે માવાની અંદર આવશે કે જે દાબેલીનો આપણે મસાલો તૈયાર કરીશું એમાં આવશે એટલે આ જે મસાલો છે મેં અહીંયા આગળ પાંચથી સાત મિનિટ સુધી એને સરસ રીતે સાંતળી લીધો છે હવે એમાં મેશ કરેલા બટાકા નાખવાના છે એટલા બાદ બટાકા જે મિત્રો છે એને મેં માફી લીધા છે અને એને મેશ કરી લીધા હતા સરસ રીતે એમાં બિલકુલ પણ જે આખા બટાકા ના રહેવા જોઈએ અને બસ આપણે મિત્રો હવે સરસ રીતે જે મસાલાને છે બટાકા અને મસાલાને મિક્સ કરી લેવાનું છે અને મિત્રો તમે જોઈ શકો છો કે જે મસાલો જે છે થોડા એ આખા દાણા એના દેખાય છે પણ આ રીતે તમે મસાલાને દબાવતા જશો અને મિક્સ કરતા જશો તો જે મસાલો જે છે દાબેલીનો એ સરસ એનો કલર પણ આવી જશે અને મિત્રો ધીરે આપણે સ મિક્સ કરતું જ રહેવાનું છે તમને એક સામટો જે મસાલો દેખાય છે આમ દાબેલીનો એવો ના રહેવો જોઈએ બધા જ બટાકા અને માવો જે મસાલો છે એ સરસ રીતે મિક્સ થશે જ તો જ દાબેલીનો જે મસાલો જે છે અંદરનો એ પરફેક્ટ બનીને તૈયાર થશે તો મેં અહીં મિક્સ કરતાં પાંચ મિનિટ થઈ ગયું હતું અને મિક્સ બરાબર રીતે આ રીતે કરી લીધું છે મિત્રો તમે જોઈ શકો છો જે બટાકા અને મસાલો જે છે સરસ રીતે મિક્સ આનું મિશ્રણ જે છે તૈયાર થઈ ગયું છે અને કઢાઈ જે છે મિત્રો છોડી દેવી જોઈએ કઢે મસાલો જે છે એ કઢાઈમાં ચોંટવો ના જોઈએ બરાબર અને મિત્રો તમે જોઈ શકો છો કે આપણે આપણી જે માવો જે છે બટાકાનો એકદમ ઇઝી આમ રિમૂવ થઈ જાય છે કઢાઈની સાથે બસ આ જ રીતેનું આપણું મિશ્રણ જે છે માવાનું એ તૈયાર થવું જોઈએ અને મિત્રો હા જે મસાલો છે એને હવે આપણે ઠંડો થઈ કરી લઈએ તો મેં અહીંયા આગળ એક પ્લેટ લીધી છે અને પ્લેટમાં આ મસાલાને નીકાળી દીધો છે અને થોડો ઠંડો થવા દીધો છે બેથી પાંચ મિનિટ આપણે થોડો ઠંડો થઈ જાય તો તમે ઠંડો થશે તો મિત્રો આ રીતે પાથરશો તો આપણે જે રીતે સુખડી બનાવતા હોય છે એ રીતનો થઈ જાય છે આ રીતે મિત્રો પ્લેટમાં જ માવાને પાથરશો તો એનો જે લુક છે એ બિલકુલ બહાર જેવો આવશે બજારમાં હોય છે તેઓ અને મિત્રો અહીંયા આગળ બે સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ જે વસ્તુ જે છે એ ફ્રૂટ છે ફ્રૂટ તમે નાખશો આ દાબેલીના મસાલાની અંદર તો એનો ટેસ્ટ સુપરથી ડુપર આવશે એટલે તમે જ્યાં આગળ મેં મિત્રો સફરજન અને દાડમના ટુકડા જે છે એ લીધેલા છે દાળમના દાણા અને સફરજનના ટુકડા તો આ બે વસ્તુ તમારી પાસે જે આ બે ફ્રૂટ છે એ હોય તો તમે માવાની અંદર જરૂરથી નાખજો કારણ કે જો આ નાખશો તો જ એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ઘણીવાર આપણે વિચારતા હોઈએ છીએ કે આ લોકો એમાં શું નાખતા હશે કે આટલો સરસ ટેસ્ટ આવતો હશે અને બીજું જે છે એ મસાલા સિંગ છે તો આ મસાલા માવાની અંદર ઉપર મસાલા સિંગ પણ આપણે થોડી પાથરી દેવાની છે અને મસાલા સિંગ નાખ્યા પછી આ જે આપણો ચમચો હોય તો ચમચો કે તમે કોઈ સ્પેચ્યુલા હોય તો એની મદદથી પણ આ રીતે તમારે પ્રેસ કરીને દબાવી લેવાનું છે તો મિત્રો હવે આપણે જોઈ લઈએ કે દાબેલી કઈ રીતે બનાવવાની છે તો મિત્રો અહીંયા આગળ જે દાબેલીના સ્પેશિયલ પાઉ આવે છે એ જ મેં અહીંયા આગળ લીધેલા છે અને બે પાઉ મેં મિત્રો આમાં લીધા છે અને વચ્ચેથી આપણે આ રીતે એને કટ કરી લેવાના છે ચપ્પુની મદદથી આપણે કરશું તો સારું રહેશે મિત્રો અને આ ચીજ મિત્રો આમાં બે ચટણી આપણે ચોપડવાની છે તો સૌથી પહેલાં તો મેં અહીંયા આગળ ઘડી ચટણી લીધેલી છે તો આ ઘડી ચટણી મેં કઈ રીતે બનાવી છે તો એનો વિડીયો જે મિત્રો છે એ ઓલરેડી મારી ચેનલ પર હમણાં જ નાખેલો છે અને તમે મેં મિત્રો બહુ દિવસ તો નથી થયા ચાર પાંચ દિવસ પહેલાં જ નાખ્યો છે તો તમે ત્યાં જઈને ઘડી ચટણી કઈ રીતે બનાવવી એનો વિડીયો તમે જોઈ શકો છો અને બીજી આ લસણની ચટણી છે મિત્રો તો આ લસણની ચટણી પણ સ્પેશિયલ દાબેલી માટેની કઈ રીતે બનાવવાની છે તો એની રેસીપી પણ મેં મારી ચેનલ પર નાખેલી છે તો તમે ત્યાંની પર જઈને ચેકઆઉટ કરી શકો છો કે લસણની સ્પેશિયલ જે દાબેલીની ચટણી આવે છે તે કઈ રીતે બનાવવી તો આ રીતે મિત્રો સૌથી પહેલાં મેં ચટણીની ચોપડી દીધી છે પાઉની અંદર અને પછી આપણે એની અંદર જે દાબેલીનો મસાલો આપણે બનાવીને તૈયાર કરેલો છે તો એ મસાલો આપણે પાઉની અંદર ચોપડી દઈશું તો મિત્રો તમે જે આ મસાલો છે એનું પ્રમાણ જે છે એ તમે તો પોતાના લીધે પોતાના તમને ફાવતું હોય તો તમે વધારે પણ નાખી શકો છો અને ઓછું પણ કરી શકો છો કારણ કે દાબેલીમાં જે છે મિત્રો માવો વધારે હોય તો જ ભાવશે તો મેં અહીંયા માવો જે છે એ વધારે ભર્યો છે અને ઉપરથી થોડી ડુંગળી અને જે મસાલા સિંગ છે એ મસાલા સિંગ પણ મેં નાખી દીધી છે તમને મિત્રો આની અંદર કોઈ પણ વસ્તુ ના ફાવતી હોય કે ના ગમતી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો ઘણા લોકો ડુંગળી નથી ખાતા હોતા તો ડુંગળી તમે સ્કીપ પણ કરી શકો છો કારણ કે અમુકને લોકોને ભાવતી પણ નહોતી હોતી તો તમે ડુંગળી ના ભાવે તો તમે ડુંગળી સ્કીપ કરી શકો છો આ જ રીતે મેં બીજી તાબેલી છે પણ એને ભરી લીધી છે અને થોડી મિત્રો જો તીખી ગાવતી હોય તો તમે આની અંદર લસણની ચટણી થોડી વધારે નાખશો તો આપણી જે તાબેલી છે એ થોડી સ્પાઈસી બનીને તૈયાર થશે કે મેં બીજી દાબેલી છે એ થોડી સ્પાઈસી બનાવીને તૈયાર કરી છે તો તમે જોઈ શકો છો મિત્રો કે આ દાબેલીને આપણે જે ભરીને છે એ તૈયાર કરી દીધી છે આ દાબેલી કાચી છે મિત્રો ઓરિજિનલ તો મિત્રો તમે જોવા જશો ને કચ્છમાં તો આ રીતની કાચી દાબેલી સર્વ કરવામાં આવે છે પણ અહીંયા આગળ આપણે ટ્રેન્ડ એવું છે કે શેકેલી હોય તો જ ભાવે છે ઇવન મારા ઘરમાં પણ જે આપણે જે દાબેલી હોય છે એને શેકેલી હોય તો જ ભાવે છે તો મિત્રો અહીંયા આગળ મેં દાબેલીને શેકી લીધી છે મેં અહીંયા આગળ ઓઇલમાં શેકી છે મતલબ તેલમાં શેકેલી છે તમને બટરમાં ભાવે તો તમે બટરનો પણ યુઝ કરી શકો છો તમને આ જે દાબેલી શેકવા માટે તમે બટરનો ઉપયોગ કરશો તો પણ દાબેલીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો મિત્રો અહીંયા આગળ તમે તેલમાં જ એને શેકેલી છે અને મિત્રો ફા હાઈ ફ્લેમ પર બિલકુલ ના શેક શેકતા થોડુંક ધીમો ગેસ રાખીને મીડિયમ ગેસ પર તમે શેકશો તો દાબેલીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને ક્રિસ્પી દાબેલી તૈયાર થશે તો મિત્રો તમે જોઈ શકો છો કે ઉપર બ્રાઉન કલરની આપણી દાબેલી થઈ ગઈ છે બ્રાઉન કલર તમને દેખી શકતા હશો અને આ જ રીતે મેં દાબેલી દાબેલીને પ્લેટમાં કાઢી લીધી છે અને મિત્રો તમે જોઈ શકો છો કેટલી સરસ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી દાબેલી ઘરે બનીને તૈયાર થઈ છે ને તો આજુબાજુમાં મિત્રો મેં થોડી સેવ પણ લગાવી છે સેવ ના ભાવતી હોય તમે સ્કીપ પણ કરી શકો છો અને ગળી ચટણી સાથે મેં દાબેલીને સર્વ કરી છે તમે લસણની ચટણી તમને ફાવે તો લસણની ચટણી સાથે પણ ખાઈ શકો છો તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો